નમસ્કાર મિત્રો, આજે 16 જૂન 2022 ને ગુરુવારનો દિવસ છે. જોઈએ આજના મહત્વના સમાચારો. રાજ્યમાં વધતા કોરોનાના કારણે બનાસકાંઠામાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠામાં હવે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણને લઈ બનાસકાંઠા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બનાસકાંઠામાં જાહેર જગ્યા અને સ્થળો પર 15-30 જૂન સુધી માસ્ક ફરજિયાત કરાયું છે. જો કોઈ વ્યક્તિ માસ્ક વગર જાહેર સ્થળોએ પકડાશે તો તેને ₹1000 દંડ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 184 નવા કેસ નોંધાયા છે, જ્યારે 112 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજે કોરોનાને કારણે એક દર્દીનું મોત થઈ છે, તો સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા. આગળના બીજા મહત્વના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન 18 જૂને પોતાનો 100મો જન્મદિવસ ઉજવશે, ત્યારે 18 જૂને પીએમ મોદી તેમના માતા હીરાબેન મોદીને મળવા ગાંધીનગર સ્થિત ઘરે આવશે અને માતા સાથે જન્મદિવસની ઉજવણી કરશે. આ અવસરે પીએમ મોદીના વતન વડનગરમાં આવેલા હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજા કાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. આ સિવાય પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરનું ધ્વજારોહણ પણ કરશે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નામથી ગાંધીનગરમાં એક માર્ગનું નામ રખાશે, જેમાં ગાંધીનગરના રાયસન પેટ્રોલ પંપથી 80 મીટરના માર્ગને પૂજ્ય હીરાબા માર્ગ નામ અપાશે. ગાંધીનગરના મેયર હિતેશ મકવાનાએ આ જાહેરાત કરતા કહ્યું કે 18 જૂને હીરાબાના 100મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે રાયસન પેટ્રોલ પંપથી 80 મીટરના માર્ગને પૂજ્ય હીરાબા માર્ગ નામ આપવાનું નક્કી કરાયું છે. ઇન્ટરનેટ યુઝર્સ માટે સારા સમાચાર છે. ભારત સરકાર દ્વારા પીએમ મોદીના ડિજિટલ ઇન્ડિયાના ડ્રીમ પ્રોજેક્ટને રોકેટ ગતિએ આગળ વધારવા માટે દેશભરમાં 5G સ્પેક્ટ્રમ હરાજીને મંજૂરી આપી દેવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ મુજબ હરાજીમાં સફર રહેનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5G સર્વિસ ઉપલબ્ધ કરાવી શકે છે. 8 જુલાઈથી 5G સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને 26 જુલાઈથી હરાજી શરૂ થશે. સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર મહિનાથી 5G સેવા શરૂ કરવાનું છે. આગળના બીજા મહત્વના સમાચાર જોઈએ તો ભારતે પૃથ્વી 2 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષા મંત્રાલયના અનુસાર ચાંદીપુરમાં ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જ ITR સપાટીથી સપાટી પર હુમલો કરનારી મિસાઇલનું પરીક્ષણ બુધવારે સાંજે અંદાજિત 7:30 વાગે કરાયું હતું. માહિતી અનુસાર સપાટીથી સપાટી પર હુમલો કરનારી આ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. પૃથ્વી 2 એક સ્વદેશમાં વિકસિત પરમાણુ સક્ષમ મિસાઇલ છે, જેની મારક ક્ષમતા 350 કિલોમીટર છે.